નમસ્તે દર્શક મિત્રો, તમારું સ્વાગત છે. સુરતની જ્ઞાનગંગા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જ્ઞાનગંગા વિદ્યાલયમાં ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ નિમિત્તે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે ગુરુજનોનું સન્માન વિવિધ સંસ્થાઓ તથા સમાજ દ્વારા કરવામાં આવે છે. શાળા અને સમાજમાં શિક્ષકનું ગૌરવવંતું સ્થાન જળવાઈ રહે તેના ભાગરૂપે ઉલ્લાસભેર શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે. શાળાના બાળકોએ શિક્ષક બનીને શૈક્ષણિક કાર્ય કરાવી સ્વયં શિક્ષણ દિનની ઉજવણી કરી હતી. આ વિશેષ દિવસ નિમિત્તે જ્ઞાનગંગા શાળામાં 22મા ગુરુજન સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. અખંડ આનંદ વિદ્યાભવનના નિવૃત્ત સારસ્વત શ્રી મોહનલાલ કંથરિયાનું શાલ સન્માનપત્ર અને પુસ્તક વડે અભિવાદન કરવામાં આવ્યું હતું. આ ગુરુજન સન્માન સમારોહમાં પ્રમુખશ્રી તરીકે લાયન શિખા સુરપ્રિયા, મુખ્ય મહેમાન તરીકે શ્રી રાજેશભાઈ રાદડિયા તથા અતિથિ વિશેષ તરીકે લાયન દિલીપભાઈ બુહા, લાયન ડિમ્પલ લોટવાલા ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને આશીર્વચનો આપ્યા હતા. કહેવાય છે કે સરસ્વતી માતાએ જે વ્યક્તિ પર માથાથી પગ સુધી હાથ ફેરવ્યો હોય તે જ વ્યક્તિ શિક્ષક બની શકે છે. આ વાક્યને સાર્થક કરતા તમામ શિક્ષક મિત્રોએ પણ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. શાળાના ટ્રસ્ટી શ્રી નવનીતભાઈ પટેલે આદર્શ શિક્ષકનું મહત્ત્વ સમજાવ્યું હતું. શાળાના આચાર્ય શ્રી કેતકીબેન નાયકે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું અને શિક્ષક દિનની શુભેચ્છા પાઠવી હતી. નમસ્કાર મિત્રો, હું નવનીત ગોપાણી જ્ઞાનગંગા વિદ્યાલયમાં ટ્રસ્ટી તરીકે સેવા બજાવું છું. આજે 5 સપ્ટેમ્બર એટલે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે વિદ્યાર્થીઓમાં વિશેષ પ્રકારનો અનેરો ઉત્સાહ હોય છે. પોતે શિક્ષક બનીને પણ આવે છે અને પોતાના જ સહઅધ્યાયી એવા વિદ્યાર્થીઓને શિક્ષણના પાઠો, કેળવણીના પાઠો ભણાવતા હોય છે. મને લાગે છે આજના બનેલા શિક્ષકો આવનાર સમયની અંદર વાસ્તવમાં શિક્ષક બને અને સમાજને એક નવી રાહ બતાવે, સમાજને એક નવી ઊંચાઈએ લઈ જાય એવી આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ. વિશેષમાં આજે સમાજની અંદર વેપાર ધંધા, રોજગાર ઉદ્યોગોની અંદર કે વિવિધ વ્યવસાયોની અંદર જે પણ વિદ્યાર્થીઓ ખૂબ નામના કાઢી છે એવા વ્યક્તિઓ પણ પોતાના શિક્ષકોને યાદ કરીને, એના ફોન કરીને કે રૂબરૂ જઈને આશીર્વાદ લેતા હોય છે, આ પણ ખૂબ એક સારી બાબત છે. આજે જ્ઞાનગંગા વિદ્યાલય ખાતે શિક્ષક દિન નિમિત્તે ગુરુજન સન્માન સમારોહ અંતર્ગત નિવૃત્ત સારસ્વતનું સન્માન કરવામાં આવ્યું અને સમાજની અંદર શિક્ષકનો જે રોલ છે સમાજના ઘડતર કરવા માટે, એના માટે એનો ઋણ સ્વીકાર કરીને એનું સન્માનપત્ર અને શાલ ઓઢાડીને એનું અભિવાદન કરવામાં આવ્યું.